Good morning, students. I am Niyati Kotecha, welcoming you all to the class of managerial economics. We are doing unit number four, equilibrium of a firm. In that, today we are going to start part number three, in that, we are going to learn short run equilibrium of a firm in perfect competition. Okay, so let us start with the meaning of. Short run equilibrium of a firm in perfect competition. What is the meaning of short run? Upon a meaning samaji unit number three. Short run no meaning. Okay, so let us recall the meaning of short run. Short run means a period of time during which the firm can change the level of output only by changing the amount of variable factors like labor, raw material, etc. વાઇલ ફિક્સ ફેક્ટર્સ લાઈક કેપિટલ ઇક્વિપમેન્ટ્સ ફૅક્ટરી બિલ્ડિંગ મેનેજરલ પર્સનલ રિમેન અન ચેન્જ ઓકે સો શોર્ટ ટર્ન એ એક પીરિય એક એવો પીરિયડ છે કે જ્યાં કંપની હજી એસ્ટાબ્લિશ થઈ હોય કંપની હજી નવી એસ્ટાબ્લિશ થઈ હોય તો એની પાસે ઓલરેડી ફેક્ટરી બિલ્ડિંગ હોય મશીનરી હોય ટુ પ્રોડ્યુસ ધ પ્રોડક્ટ ઓકે સો જ્યારે કંપની ન્યૂ એસ્ટાબ્લિશ થઈ હોય અને શોર્ટ ટર્નમાં શોર્ટ પીરિયડ ઓફ ટાઈમમાં જો કંપનીને પોતાનું પ્રોડક્શન ઇન્ક્રીઝ કરવું હોય તો તે પ્રોડક્શન ઇન્ક્રીઝ કરી શકે બાય યુઝિંગ મોર ઓફ રો મટિરિયલ એન્ડ લેબર ઓનલી વધારે રો મટિરિયલ અને લેબરથી તે પ્રોડક્શન ઇન્ક્રીઝ કરી શકે સો ઇનિશિયલ લેવલે જ્યારે કંપની એસ્ટાબ્લિશ થઈ હોય શોર્ટ રનમાં ત્યારે તેને નવી ફેક્ટરી કે નવી મશીનરીની રિક્વાયરમેન્ટ નથી કે નવા મેનેજમેન્ટ સ્ટાફની રિક્વાયરમેન્ટ નથી only by increasing the raw material and labor the firm can increase their production in short run okay in the short run the size and kind of the plant cannot be changed no new firm enter in the industry nor the existing firm leave the industry ke short run ma company pase factory already available hoi, to કંપનીને જો પ્રોડક્શન ઇન્ક્રીઝ કરવું હોય શોર્ટર પીરિયડ ઓફ ટાઈમમાં તો કંપની ઇઝીલી ઇન્ક્રીઝ કરી શકે પ્રોડક્શન બાય યુઝિંગ મોર ઓફ રો મટિરિયલ એન્ડ લેબર તેને નવી ફેક્ટરીની કે નવી મશીનરીની રિકવાયરમેન્ટ નથી શોર્ટર પીરિયડ ઓફ ટાઈમમાં કે શોર્ટ રનમાં ઓકે એવી જ રીતે નવી એસ્ટાબ્લિશ થયેલી કંપની બંધ પણ ના થાય શોર્ટ રનમાં ઓકે અથવા કોઈ એક્ઝિસ્ટિંગ ફોર્મ હોય જે પહેલાંથી એક્ઝિસ્ટ કરતી હોય એ શોર્ટ રનમાં લીવ પણ ના થાય ધેટ મીન્સ ક્લોઝ પણ ના થાય ઓકે તો શોર્ટ રનમાં જે કંઈ મોટા ચેન્જીસ ના આવે નાના નાના ચેન્જીસ જેવા કે પ્રોડક્શન ઇન્ક્રીઝ કરવું છે તો તેમાં રો મટિરિયલમાં ઇન્ક્રીઝ થાય લેબરમાં ઇન્ક્રીઝ થાય ઓકે નવી ફેક્ટરી કે નવી મશીનરી કે ન્યૂ ડ્રાસ્ટિક ચેન્જીસ ના આવે બિઝનેસમાં ઓકે સો ધેટ ઇઝ ધ મિનિંગ ઓફ શોર્ટ રન અન્ડર પરફેક્ટ કોમ્પિટિશન an individual firm has to accept the prevailing price in the market as given it cannot influence the price by its own action at the same time the firm can sell any amount it likes at the prevailing price so kalam me perfect competition no meaning some to? so what is the meaning of perfect competition kja larger number of se sellers available hui. larger number of sellers are available એન્ડ ઓલ ધ સેલર્સ આર સેલિંગ ધ હોમોજીનિયસ પ્રોડક્ટ્સ ઓકે ઘણા બધા આપણા જેવા અલગ અલગ સેલર્સ આપણી જેવી આઈડેન્ટિકલ દેટ મીન્સ આપણે જે વસ્તુ વેચીએ છીએ જે વસ્તુ આપણી ફોર્મ સેલ કરે છે માર્કેટમાં એ જ વસ્તુ બીજા ઘણા બધા સેલર્સ સેલ કરે છે માર્કેટમાં સો એનાથી શું થશે કે માર્કેટની જે કાંઈ પ્રાઇઝ હશે એ ફોર્મને એક્સેપ્ટ કરવી પડશે જો ફોમ આવી માર્કેટ પ્રાઇઝને એક્સેપ્ટ નહીં કરે અને જો માર્કેટ પ્રાઇઝ કરતાં વધારે પ્રાઇઝ કસ્ટમરને ચાર્જ કરશે તો એ જ કસ્ટમર બીજા સેલર્સ પાસે પાસેથી એ પ્રોડક્ટ લઈ લેશે ઓકે સિમિલરલી જો કોઈ ફોમ હોય એ ઓછી પ્રાઇઝ રાખશે માર્કેટ પ્રાઇઝ કરતાં તો ઓફકોર્સ છે કે એને લોસ થાય ઓકે સો પરફેક્ટ કોમ્પિટિશનમાં કે જ્યાં લાર્જ નંબર ઓફ સેલર્સ આર અવેલેબલ કે લાર્જ નંબર ઓફ સેલર્સ આર સેલિંગ ધ સેમ પ્રોડક્ટ ઓકે અલગ અલગ સેલર્સ આપણા જેવી જ વસ્તુ સેલ કરતા હોય તો કમ્પલસરી આપણી ફોમને માર્કેટ પ્રાઇઝ એક્સેપ્ટ કરવી પડે પરફેક્ટ કોમ્પિટિશનમાં ઓકે ઇટ હેઝ નોટ ટુ લોવર ધ પ્રાઇઝ ઇન ઓર્ડર ટુ સેલ મોર મેં કીધું એમ કે એ માર્કેટ પ્રાઇઝ કરતાં વધારે પ્રાઇઝ ચાર્જ ન પણ ચાર્જ પણ ના કરી શકે જો માર્કેટ પ્રાઇસ કરતાં વધારે કંપની ચાર્જ કરશે તો ઓફકોર્સ છે કે કસ્ટમર બીજા સેલર પાસેથી એ પ્રોડક્ટ લઈ લેશે કારણ કે બીજા ઘણા બધા સેલર્સ આપણા જેવી જ વસ્તુ સેલ કરતા હશે ફોર એક્ઝામ્પલ વ્હીટ માર્કેટ ઘઉંની માર્કેટ કે જ્યાં ફોર એક્ઝામ્પલ વી વી આર સેલિંગ વ્હીટ સો વ્હીટ જે પ્રાઇઝ માર્કેટમાં સેલ થતા હોય એ જ પ્રાઇઝ આપણે એક્સેપ્ટ કરવી પડે જો આપણે એ એ પ્રાઇઝ ઉપર વ્હીટ સેલ ના કરીએ તો કસ્ટમર આપણી જગ્યાથી જઈને બીજી જગ્યાએથી જઈને પ્રોડક્ટ પરચેસ કરી લેશે વીટ પરચેસ કરી લેશે ઓકે સો આપણે પ્રાઇઝ માર્કેટ પ્રાઇસ કરતાં ઓછી પણ ના રાખી શકીએ જો ઓછી રાખીએ તો આપણને લોસ થાય અને જો માર્કેટ પ્રાઇઝ કરતાં વધારે પ્રાઇઝ રાખીએ તો કસ્ટમર બીજે જઈને એ જ પ્રોડક્ટ લઈ લે ઓકે સો એમ પણ લોસ થાય ઓકે સો ઇન પરફેક્ટ કોમ્પિટિશન ધ ફોર્મ હેઝ ટુ એક્સેપ્ટ ધ માર્કેટ પ્રાઇઝ okay in technical terms therefore we will say that the demand curve or the average revenue curve of the firm under perfect competition is perfectly elastic it is a horizontal straight line that is parallel to x axis so jare jo market price constant rate market price apni jaye price was to sell a price constant rate because માર્કેટમાં જે પ્રાઇસ ચાલતી હોય એ જ આપણે એક્સેપ્ટ કરવી પડે એના લીધે કંપની વધારી પણ ના શકે પ્રાઇઝ અને ઘટાડી પણ ના શકે ધેટ્સ વાય કંપની હેઝ ટુ એક્સેપ્ટ ધ કોન્સ્ટન્ટ માર્કેટ પ્રાઇસ તો માર્કેટ પ્રાઇઝ પ્રાઇઝનો જે કવ હતો એ હોરિઝન્ટલ એક્સેક્સીસનો હતો હોરિઝન્ટલ સ્ટ્રેઇટ લાઇનનો હતો હિયર ધીસ ઇઝ ધ પ્રાઇઝ કવ પ્રાઇઝનો કવ હતો એ હોરિઝોન્ટલ સ્ટ્રેટ લાઇન કે કંપની ઇઝ એક્સેપ્ટિંગ ધ માર્કેટ પ્રાઇઝ અને કંપની જે કંઈ પ્રાઇઝ રાખે છે કોન્સ્ટન્ટ રાખે છે નથી વધારતી કે નથી ઘટાડતી ઓકે સો ધેટ્સ વાય પ્રાઇઝ કવ ઇઝ હોરિઝોન્ટલ સ્ટ્રેઇટ લાઇન એઝ વેલ એઝ ડિમાન્ડ કવ હિયર ડી ઇઝ ઇક્વલ ટુ ડિમાન્ડ ડિમાન્ડ કવ ઇઝ ઓલ્સો સ્ટ્રેટ લાઇન બિકોઝ પ્રાઇઝ જો કોન્સ્ટન્ટ હશે તો સામે ડિમાન્ડ પણ કોન્સ્ટન્ટ રહેવાની હા પ્રાઇઝમાં ચેન્જ આવે તો ડિમાન્ડમાં ચેન્જ આવે અકોર્ડિંગ ટુ ધ લો ઓફ ડિમાન્ડ લો ઓફ ડિમાન્ડ શું કહે છે કે વાઇન વેન પ્રાઇઝ ઇન્ક્રીઝિસ પ્રાઇઝમાં કાંઈ ચેન્જ આવે તો ડિમાન્ડમાં ચેન્જ આવે ને પ્રાઇઝ કોન્સ્ટન્ટ રહે તો ડિમાન્ડ પણ કોન્સ્ટન્ટ રહે ઓકે ધેટ્સ વાય ડિમાન્ડ કવ ઇઝ ઓલસો હોરિઝોન્ટલ સ્ટ્રેટ લાઈન એઝ વેલ એઝ એવરેજ રેવન્યુ કવ ઇઝ ઓલસો ધ હોરિઝોન્ટલ સ્ટ્રેટ લાઇન વાય વોટ ઇઝ ધ મિનિંગ ઓફ એવરેજ રેવન્યુ એવરેજ રેવન્યુ ઇઝ ઇક્વલ ટુ ટોટલ રિવ રેવન્યુ ડિવાઇડેડ બાય ક્વોન્ટિટી હવે ટોટલ રેવન્યુ હશે એ તો જેટલી ક્વોન્ટિટી સેલ કરી કરી હશે એના મલ્ટિપ્લાઇડ બાય માર્કેટ પ્રાઇઝ હશે ને ટોટલ રેવન્યુ ઇઝ ઇક્વલ ટુ ક્વોન્ટિટી ઇન ટુ માર્કેટ પ્રાઇઝ હવે માર્કેટ પ્રાઇઝ કોન્સ્ટન્ટ છે એના લીધે એવરેજ રેવન્યુ હિયર ઇઝ ઓલસો ધ કોન્સ્ટન્ટ બિકોઝ ઓફ માર્કેટ પ્રાઇઝ ઇઝ કોન્સ્ટન્ટ

demand curve average revenue curve and marginal revenue curve is horizontal straight line under perfect competition okay now since then the firm can sell additional units of output at the prevailing price marginal revenue is equal to the price or average revenue of the product therefore marginal revenue curve of the firm will coincide with coincide with the average revenue curve ઓર ધ ડિમાન્ડ કવ અન્ડર ધ પરફેક્ટ કોમ્પિટિશન મેં જે હમણાં તમને એક્સપ્લેનેશન આપ્યું એ પ્રમાણે પ્રાઇઝ ડિમાન્ડ એવરેજ રેવન્યુ અને માર્જિનલ રેવન્યુનો કવ છે એ ઓરિઝોન્ટલ સ્ટ્રેઇટ લાઇન છે ઓકે ઇટ રિમેન્ડ્સ કોન્સ્ટન્ટ જો પ્રાઇઝ કોન્સ્ટન્ટ રહી છે એના લીધે ડિમાન્ડ પણ કોન્સ્ટન્ટ રહી છે અને એવરેજ રેવન્યુ પણ કોન્સ્ટન્ટ રહી છે બિકોઝ પ્રાઇઝ ઇઝ કોન્સ્ટન્ટ માર્કેટ પ્રાઇઝ કોન્સ્ટન્ટ છે અને

ઓકે સો એ મેક્સિમમ પ્રોફિટ ફાઇન્ડ કરવા માટે કયા બે કન્ડિશન્સ રિક્વાયરમેન્ટ હતી કંપનીને ફર્સ્ટ વન ઇઝ વેર માર્જિનલ કોસ્ટ ઇઝ ઇક્વલ ટુ માર્જિનલ રેવન્યુ જ્યાં માર્જિનલ કોસ્ટ અને માર્જિનલ રેવન્યુ ઇક્વલ થાય છે તે પોઈન્ટ ઉપર કંપનીનો પ્રોફિટ મેક્સિમાઇઝ થાય છે હિયર વેર માર્જિનલ કોસ્ટ ઇઝ ઇક્વલ ટુ માર્જિનલ રેવન્યુ હિયર ઓકે It will be in equilibrium at that level of output where marginal cost is equal to marginal revenue, and the marginal cost curve cuts the marginal revenue curve from the below at the point of equilibrium. So, a second condition, is sec, what is the second condition? That is, marginal cost curve must cut the marginal revenue from the below at the point. Okay, so marginal cost no curve here, marginal revenue. मार्जिनल कॉस्ट कव है मार्जिनल ना कव ने बिलो एट द पॉइंट बिलो पॉइंट थी कट कर करते हो जो हियर बिलो द पॉइंट बिलो थी कट करते हो जो मार्जिनल कॉस्ट कव ओके दिस इज द सेकंड कंडीशन एट दिस पॉइंट द फॉर्म विल बी इन अर्निंग मैक्सिमम प्रॉफिट कारण के आ पॉइंट पर कंपनी ने मैक्सिमम प्रॉफिट जनरेट होते हूँ વોટ ઇઝ ધ લોજિક બિહાઇન્ડ ઇટ બિકોઝ જો કંપની આ લેવલ ઉપર પ્રોડક્શન સ્ટોપ કરી દે છે ત્યારે માર્જિનલ કોસ્ટ ઓછો છે માર્જિનલ રેવન્યુ કરતાં હવે રેવન્યુ કરતાં કોસ્ટ ઓછો હોય તો કંપનીને શું થાય પ્રોફિટ હવે કંપનીને એમ લાગે છે કે આપણને પ્રોફિટ થાય છે તો શું કામ એને આપણે આપણું પ્રોડક્શન ઇન્ક્રીઝ ના કરીએ ચલો થોડું પ્રોડક્શન ઇન્ક્રીઝ કરીએ તો આપણને વધારે પ્રોફિટ મળે ઓકે સો દેટ્સ વાય કંપની ઇઝ મોટિવેટેડ ટુ ઇન્ક્રીઝ ઇટ્સ પ્રોડક્શન પછી કંપની ઇન્ક્રીઝ કરતી જશે કરતી જશે અને કરતી જશે અને એક એવો પોઈન્ટ આવશે કે જ્યાં કંપનીને મેક્સિમમ પ્રોફિટ જનરેટ થશે બટ આફ્ટર ધીસ પોઈન્ટ આ પોઈન્ટ ઉપર પછી જો કંપની પોતાનું પ્રોડક્શન ઇન્ક્રીઝ કરશે તો માર્જિનલ રેવન્યુ કરતાં માર્જિનલ કોસ્ટ ઇન્ક્રીઝ થઈ જશે અને જો કોસ્ટ વધારે હોય રેવન્યુ કરતાં તો કંપનીને લોસ જ થાય ઓકે ધેટ્સ વાય ધીસ પોઈન્ટ ઇઝ ઇક્વિલિબ્રિયમ પોઈન્ટ વેર કંપની ઇઝ ગેટિંગ મેક્સિમમ પ્રોફિટ જ્યાં એવરેજ ટોટલ કોસ્ટ કહો છે મિનિમમ લેવલ ઉપર છે કે કંપનીને ઓછામાં ઓછી કોસ્ટ ઉપર કંપનીને મેક્સિમમ પ્રોફિટ થાય છે ઓકે જો કંપની આ લેવલ ઉપર પ્રોડક્શન ફોર એક્ઝામ્પલ કંપની ઇઝ સ્ટોપિંગ ઇટ્સ પ્રોડક્શન એટ ધિસ લેવલ કંપની આ લેવલ ઉપર પ્રોડક્શન સ્ટોપ કરી નાખશે તો કંપનીને આગળ જે કંઈ પ્રોફિટ મળે છે એ નહીં મળે because company is foregoing the opportunity of generating profit at these levels okay that's why this level is the best or we can say this level is the equilibrium point where company is getting the maximum profit understood

ઓકે સો ધીસ ઇઝ ધ ટુ પોઈન્ટ્સ વેર માર્જિનલ કોસ્ટ એન્ડ માર્જિનલ રેવન્યુ ઇઝ ઇક્વલ તો તમને એમ થાય કે મેડમ ધીસ પોઈન્ટ આ પોઈન્ટ ઉપર પણ માર્જિનલ કોસ્ટ અને માર્જિનલ રેવન્યુ ઇક્વલ છે તો આ પોઈન્ટ ઉપર પણ કંપનીને મેક્સિમમ પ્રોફિટ મળવો જોઈએ ને એવું નથી થતું લેટેસ્ટ અન્ડરસ્ટેન્ડ હાઉ ધેર ફોર માર્જિનલ કોસ્ટ ઇક્વલ્સ ટુ માર્જિનલ રેવન્યુ બટ

નીચેથી માર્જિનલ કોસ્ટ કઉ છે એ માર્જિનલ રેવન્યુના કઉને કટ કરતો હોવો જોઈએ હવે અહીંયા શું સિચ્યુએશન છે કે માર્જિનલ કોસ્ટનો કઉ છે ઉપરથી અબઉથી કટ કરે છે માર્જિનલ રેવન્યુને તો અફકોર્સ છે કે જ્યારે માર્જિનલ રેવન્યુ અને માર્જિનલ કોસ્ટ ઇક્વલ હોય તે બધા પોઈન્ટ ઇક્વિલિબિયમના નથી હોતા પણ એ પોઈન્ટ પોઈન્ટ જ ઇક્વિલિબ્રિયમનો ગણાય છે કે જ્યારે માર્જિનલ કોસ્ટ અને માર્જિનલ રેવન્યુ ઇક્વલ હોય પણ માર્જિનલ કોસ્ટ છે માર્જિનલ કોસ્ટ છે નીચેથી માર્જિનલ રેવન્યુ કવને કટ કરતો હોય નોટ ફ્રોમ અબોવ જો માર્જિનલ કોસ્ટનો કવ છે એ માર્જિનલ રેવન્યુના કવ સાથે ઇન્ટરસેક્ટ થાય છે અને માર્જિનલ કોસ્ટ અને માર્જિનલ રેવન્યુ ઇક્વલ થાય છે એટ ધ પોઈન્ટ બટ માર્જિનલ કોસ્ટ કઉ છે એ અબઉથી કટ કરતો હોય તો એ સેકન્ડ કન્ડિશન ફૂલફિલ નથી થતી અને આ સેકન્ડ કન્ડિશન ફૂલફિલ નથી થતી એટલે આ પોઈન્ટ ઉપર ટી પોઈન્ટ ઉપર કંપનીને મેક્સિમમ પ્રોફિટ જનરેટ થતો નથી ઓકે ઓ એનનું જો કંપની પ્રોડક્શન કરે છે તો કંપનીને માર્જિનલ કોસ્ટ અને માર્જિનલ રેવન્યુ સેમ આવે છે હા પહેલી કન્ડિશન ફૂલફિલ થાય છે અહીંયા ગેટ માર્જિનલ રેવન્યુ માર્જિનલ કોસ્ટ ઇઝ ઇક્વલ ટુ માર્જિનલ રેવન્યુ હિયર બટ સેકન્ડ કન્ડિશન ઇઝ નોટ ફૂલફિલ્ડ બીજી કન્ડિશન શું હતી કે માર્જિનલ કોસ્ટ કવ મસ્ટ કટ ધ માર્જિનલ રેવન્યુ ફ્રોમ ધ બિલો હવે આ માર્જિનલ કોસ્ટ છે અબઉથી કટ કરે છે તો સેકન્ડ કન્ડિશન ફૂલફિલ નથી થતી એના લીધે કંપનીને મેક્સિમમ પ્રોફિટ જનરેટ નથી થતો બિકોઝ જો જેમ જેમ કંપની પોતાનું પ્રોડક્શન ઇન્ક્રીઝ કરે આ સમયગાળા દરમિયાન જો પોતાનું પ્રોડક્શન ઇન્ક્રીઝ કરે તો કંપનીને કોસ્ટ ઓછી આવે છે અને રેવન્યુ જાજો છે અને કંપનીનું સેલ્સ વધારે હોય ને કોસ્ટ ઓછી આવતી હોય તો ઓફકોર્સ કંપનીને પ્રોફિટ થાય તો આ પોઈન્ટ છે એના પછી પણ પ્રોફિટેબલ ઓપોર્ચ્યુનિટીઝ અવેલેબલ છે કંપની માટે ઓકે આ પોઈન્ટના લેવલ પછી પણ કંપની માટે પ્રોફિટેબલ ઓપોર્ચ્યુનિટીઝ અવેલેબલ છે તો કંપની શા માટે પ્રોડક્શન ના કરે ઓકે તો કંપનીએ એવો પોઈન્ટ ફાઇન્ડ કરવો જોઈએ કે જ્યાં કંપનીને મેક્સિમમ પ્રોફિટ જનરેટ થઈ જાય પછી જો એ પ્રોડક્શન કરે તો એનું રેવન્યુ કરતાં કોસ્ટ વધી જતી હોય અને કોસ્ટ રેવન્યુ કરતાં વધી જાય તો કંપનીના લોસ થાય પણ કંપનીએ એક એવો પોઈન્ટ ફાઇન્ડ કરવો જોઈએ કે જ્યાં કંપનીને પ્રોફિટ મેક્સિમમ પ્રોફિટ જનરેટ થતો હોય ઓકે ધેટ્સ વાય

કટ કરે છે માર્જિનલ રેવન્યુ ઓકે બટ આફ્ટર ટી આ ટી પછી જે કાંઈ જો કંપની વધારે પ્રોડક્શન કરે તો એકચ્યુલી એ પ્રોફિટેબલ છે ને કંપની માટે કારણ કે કોસ્ટ ઓછો છે અને રેવન્યુ વધારે છે જ્યાં સુધી કંપનીને કોસ્ટ ઓછી આવતી હોય અને રેવન્યુ વધારે થતી હોય ત્યાં સુધી કંપનીને પ્રોફિટ જ જનરેટ થાય ઓકે સો જ્યાં સુધી કંપનીને કોસ્ટ ઓછી આવતી હોય અને રેવન્યુ જનરેટ થતું હોય ત્યાં સુધી કંપનીએ પોતાનું બિઝનેસ ચાલુ રાખવો પડે ધેટ્સ વાય એટ ધીસ પોઈન્ટ કંપની ઇઝ જનરેટિડ જનરેટિંગ ઇટ્સ મેક્સિમમ પ્રોફિટ કંપની આ લેવલનો મેક્સિમમમાં મેક્સિમમ પ્રોફિટ જનરેટ કરી શકે એનાથી વધારે જો કંપની સેલ કરે અથવા પ્રોડ્યુસ કરે તો કંપનીને કોસ્ટ વધી જાય ને રેવન્યુ ઓછી હોય તો લોસ થાય ઓકે તો આ પોઈન્ટ ઉપર જે કંપની પ્રોડક્શન કરે છે અને સેલ કરે છે એ પોઈન્ટ ઉપર જ કંપનીને મેક્સિમમ વધારેમાં વધારે જ્યારે પ્રોફિટ મળે એ સિચ્યુએશન થાય ઓકે એટ ટી ઓર એટ આઉટપુટ ઓ એન ધ ફોમ ઇન્સ્ટીડ ઓફ મેકિંગ પ્રો મેક્સિમમ પ્રોફિટ ઇઝ મેક્સિમમ લોસેસ કે ઓએન આ લેવલનું પ્રોડક્શન કરશે તો કંપનીને કાંઈ ફાયદો થવાનો નથી બિકોઝ આફ્ટર ધ પ્રોડક્શન ઓફ ઓએન કંપની હેઝ હેવિંગ ધ ઓપોર્ચ્યુનિટી ઓફ મોર ધેટ મીન્સ જો કંપની હજી પ્રોડક્શન વધારે કરશે તો એને કોસ્ટ ઓછો આવવાનો છે ને રેવન્યુ વધારે જનરેટ થવાની છે એના લીધે કંપનીને કોન્સ્ટન્ટ પ્રોફિટ મળશે તો આવી પ્રોફિટેબલ ઓપોર્ચ્યુનિટીઝને જતી કરે છે જો કંપની ઓએન જેટલું જ પ્રોડક્શન કરે છે ઓકે જો કંપની ઓએમ જેટલું પ્રોડક્શન કરે તો તેને મેક્સિમમ પ્રોફિટ જનરેટ થાય કારણ કે કંપનીએ બધી ઓપોર્ચ્યુનિટીઝને લઈ લીધી છે કે જ્યાં કંપનીને પ્રોફિટ થતો હોય અંડરસ્ટુડ એટ ધ પોઈન્ટ પી હવે ધ સેમ ફિગર માર્જિનલ કોસ્ટ કવ ઇઝ કટિંગ માર્જિનલ રેવન્યુ કવ ફ્રોમ ધ બિલો ધેટ ઇઝ ધ સિચ્યુએશન વેર ફોર્મ વિલ એબલ ટુ મેક મેક્સિમમ પ્રોફિટ કે જ્યાં માર્જિનલ કોસ્ટનો કવ છે માર્જિનલ રેવન્યુના કવને બિલો પોઈન્ટથી કટ કરે છે ત્યાં કંપનીનો ઇક્વિલિબ્રિયમ પોઈન્ટ છે કારણ કે જો માર્જિનલ કોસ્ટ ઓછો હોય ને માર્જિનલ રેવન્યુ વધારે હોય ત્યાં ઓલવેઝ પ્રોફિટની સિચ્યુએશન હોય કારણ કે કોસ્ટ ઓછો છે ને રેવન્યુ વધારે છે એના લીધે માર્જિનલ કોસ્ટ જો ઓછાથી ધેટ મીન્સ બિલો પોઈન્ટથી કવ કરે કટ સોરી માર્જિનલ કવ છે એ બિલોથી કટ કરે માર્જિનલ રેવન્યુને ધેટ મીન્સ કંપનીને કોસ્ટ ઓછો છે ને રેવન્યુ વધારે છે કોસ્ટ ઓછો હોય ને રેવન્યુ વધારે હોય એ જ સિચ્યુએશનને પ્રોફિટેબલ સિચ્યુએશન કહેવાય તો આ પોઈન્ટ સુધી કંપનીને મેક્સિમમ પ્રોફિટ જનરેટ થશે જો એ પોઈન્ટ પછી પણ વધારે પ્રોડક્શન કરશે કંપની તો તેને રેવન્યુ કરતાં કોસ્ટ વધી જશે અને કોસ્ટ વધારે હોય તો ઓફકોર્સ લોસ થાય

કે જ્યાં રેવન્યુ કરતાં કોસ્ટ વધારે છે ત્યાં કંપનીને લોસ થતો હતો એવી જ રીતે અહીંયા પણ રેવન્યુ કરતાં કંપનીને કોસ્ટ વધારે છે તો પણ કંપનીને લોસ થાય છે એક એવી સિચ્યુએશન જ્યાં માર્જિનલ કોસ્ટ અને માર્જિનલ રેવન્યુ બંને ઇક્વલ છે એઝ વેલ એઝ માર્જિનલ કોસ્ટ છે બિલો પોઈન્ટથી માર્જિનલ રેવન્યુને કટ કરે છે એ જ પોઈન્ટ કંપની માટે મેક્સિમમ પ્રોફિટનો પોઈન્ટ છે અને એ જ પોઈન્ટ કંપની માટે ઇક્વિલિબ્રિયમનો પોઈન્ટ છે અન્ડરસ્ટુડ તો તમને એમ થતું હશે કે મેડમ અહીંયા તો કોસ્ટ સાવ ઓછી છે અને રેવન્યુ વધારે છે તો કંપનીને આ પોઈન્ટ ઉપર પ્રોફિટેબલ થવું જોઈએ ને કારણ કે કંપનીને ઓછામાં ઓછી કોસ્ટ અહીંયા આવે છે એવું નથી બિકોઝ જો કંપની અહીંયા પ્રોડક્શન સ્ટોપ કરી નાખશે જો કંપની અહીંયા પ્રોડક્શન સ્ટોપ કરી નાખશે તો તે આગળ હજી પ્રોફિટ કમાવાની ઓપોર્ચ્યુનિટીઝને ફોર ગો કરે છે ધેટ્સ વાય કંપનીને બધી ઓપોર્ચ્યુનિટીઝ લઈ લેવી છે ટુ અર્ન મેક્સિમમ પ્રોફિટ એના લીધે એટ ધીસ પોઈન્ટ કંપની ઇઝ ગેટિંગ ધ મેક્સિમમ પોઈન્ટ વેર કંપની કેન અર્ન પ્રોફિટ આફ્ટર ધીસ પોઇન્ટ કંપની ઇઝ નોટ એબલ ટુ મેક પ્રોફિટ ધેટ્સ વાય ધીસ પોઇન્ટ ઇઝ ધ મેક્સિમમ પોઈન્ટ વેર કંપની ઇઝ એબલ ટુ મેક પ્રોફિટ અંડરસ્ટુડ હેન્સ ઇન ધ ફિગર પોઈન્ટ પી ઇઝ ધ પ્રોફિટ મેક્સિમાઇઝિંગ પોઈન્ટ

સેકન્ડ કન્ડિશન ઇઝ માર્જિનલ કોસ્ટ કવ મસ્ટ કટ માર્જિનલ રેવન્યુ કવ ફ્રોમ ધ બિલો એટ ધ ઇક્વિલિવિયમ પોઈન્ટ પછી માર્જિનલ કોસ્ટનો કવ છે માર્જિનલ રેવન્યુના કવને બિલો પોઈન્ટથી કટ કરતો હોવો જોઈએ બિલો પોઈન્ટથી ઓકે નોટ એન અબવ પોઈન્ટ અબવ પોઈન્ટથી કટ કરતો હોવો ન જોઈએ જો અબઉ પોઈન્ટથી કટ કરે છે તો કંપનીને કોસ્ટ વધારે હોય છે અને રેવન્યુ ઓછી હોય છે ધેટ્સ વાય કંપની ઇઝ નોટ એબલ ટુ મેક મેક્સિમમ પ્રોફિટ પણ જ્યારે માર્જિનલ કોસ્ટ છે બિલો પોઈન્ટથી કટ કરે છે માર્જિનલ રેવન્યુને ત્યારે કંપનીની કોસ્ટ ઓછી હોય છે ને રેવન્યુ વધારે હોય છે દેટ્સ વાય કંપ ધીસ પોઈન્ટ ઇઝ પ્રોફિટેબલ ફોર ધ કંપની અંડે સ્ટુડ સો બટ ધ fulfillment ઓફ અબોવ ટુ કન્ડિશન્સ ડઝ નોટ ટેલ અસ એનીથિંગ અબાઉટ ધ absolute પ્રોફિટ ઓર લોસ પોઝિશન ઓફ ધ ફોર્મ હવે આ બંને કન્ડિશન આપણે જોઈએ જોઈ જે આપણે કોન્સ્ટન્ટ પાર્ટ નંબર વનમાં પાર્ટ નંબર ટુમાં અને પાર્ટ નંબર થ્રીમાં આપણે શીખ્યા કે બંને બેઝિક કન્ડિશન છે ફર્સ્ટ વન ઇઝ વેર માર્જિનલ કોસ્ટ ઇઝ ઇક્વલ ટુ માર્જિનલ રેવન્યુ એન્ડ સેકન્ડ વન ઇઝ માર્જિનલ કોસ્ટ કવ મટ મસ્ટ કટ ધ માર્જિનલ રેવન્યૂ ફ્રોમ ધ બિલો પોઈન્ટ ઓકે આ આપણે બંને કન્ડિશન્સ વિથ ધ વિથ ધ પ્રૂફ આપણે સમજ્યા ઓકે પણ હવે આ કવમાં આપણને એ ખબર નથી પડતી હા એ ખબર પડે છે કે આપણને આ પોઈન્ટ ઉપર ફોમને કોઈપણ પરફેક્ટ પરફેક્ટ કોમ્પિટિશનવાળી ફોર્મ હોય એને આ પોઈન્ટ ઉપર જો પ્રોડક્શન અને સેલ કરે તો કંપનીને મેક્સિમમ પ્રોફિટ મળે એ ખબર પડી ગઈ પણ હવે આપણને એ ખબર નથી કે કંપનીને કેટલો પ્રોફિટ થાય છે ઓકે દેટ ઇઝ બટ ધ ફૂલફિલમેન્ટ ઓફ અબાઉટ ટુ કન્ડિશન્સ ડઝ નોટ ટેલ અસ એનીથિંગ અબાઉટ ધ એબ્સલ્યુટ પ્રોફિટ ઓર લોસ પોઝિશન ઓફ ધ ફોર્મ કે કંપનીને ઇક્વિલિબ્રિયમ પોઈન્ટ તો મળી ગયો પણ કંપનીને હવે ખબર કેમ પડશે કે કંપની કેટલો પ્રોફિટ થાય છે અથવા ઇક્વિલિબ્રિયમ પછી જો પ્રોડક્શન કરે તો તો કંપનીને કેટલો લોસ થાય છે ઈ તો ખ્યાલ નથી ને ઇન ઓર્ડર ટુ નો વેધર ધ ફર્મ ઇઝ મેકિંગ પ્રોફિટ ઓર લોસિસ એન્ડ ઇફ સો હાઉ મચ ઓફ ધેમ વી મસ્ટ ટેક ઇન ટુ કન્ડીસિડરેશન ધ એવરેજ કોસ્ટ ઓફ ધ ફર્મ ઓકે તો આપણે કેટલો પ્રોફિટ થાય છે આ પોઈન્ટ ઉપર પછી જો વધારે આપણે પ્રોડક્શન કરીએ તો આપણને કેટલો લોસ થાય અથવા આપણે આ આ લેવલના પ્રોડક્શન ઉપર પ્રોડક્શન કરીએ તો કેટલો આપણને પ્રોફિટ અથવા લોસ થાય અથવા આપણને જે કંઈ આ પોઈન્ટ ઉપર પ્રોફિટ મળે છે કેટલો મળે છે એ ફાઇન્ડ કરવા માટે હવે આપણે એવરેજ ટોટલ કોસ્ટને પણ કન્સિડરેશનમાં લેવું પડશે અત્યાર સુધી આપણે શેની વાત કરતા હતા ઓનલી માર્જિનલ કોસ્ટ અને માર્જિનલ રેવન્યુની કે જ્યાં માર્જિનલ કોસ્ટ ઇઝ ઇક્વલ ટુ માર્જિનલ રેવન્યુ અને માર્જિનલ કોસ્ટ કવ કટ્સ ધ માર્જિનલ રેવન્યુ કવ ફ્રોમ ધ બિલો પોઈન્ટ કે જ્યાં કંપનીને પ્રોફિટ મેક્સિમાઇઝ થાય છે પણ હવે કંપનીને કેટલો પ્રોફિટ થાય છે એ ફાઇન્ડ કરવા માટે વી મસ્ટ અંડરસ્ટેન્ડ ધ કન્સિડરેશન ઓફ એવરેજ ટોટલ કોસ્ટ ક ઓકે in that case we can conceive of the three situations. conditions situation first one is when the average cost curve is lower than the price and the firm is earning abnormal or super normal profits when average cost curve is lower than price and firm is earning abnormal or super normal profits have average total cost okay હવે આ ત્રણ જે સિચ્યુએશન આપેલી છે એના ત્રણ અલગ અલગ કવ આવશે ઓકે સેકન્ડ કન્ડિશન ઇઝ વેન ધ એવરેજ કોસ્ટ ઇઝ ઇક્વલ ટુ ધ પ્રાઇઝ એન્ડ ધ ફર્મ ઇઝ અર્નિંગ ઓનલી નોર્મલ પ્રોફિટ્સ એન્ડ થર્ડ કન્ડિશન ઇઝ વેન ધ એવરેજ કોસ્ટ ઇઝ હાયર દેન ધ પ્રાઇઝ એન્ડ ધ ફર્મ ઇઝ ઇનકરિંગ કરિંગ લોસીસ ઓકે તો આ ત્રણ ક સિચ્યુએશનને સમજવા માટે ત્રણ સિચ્યુએશનના અલગ અલગ કવઝ આવશે તે હવે આપણે નેક્સ્ટ લેક્ચરથી સમજીશું ઓકે તો ત્રણેય કન્ડિશન્સ જ્યારે ફૂલફિલ થાય ત્યારે કંપનીને કહેવાય શોર્ટ રન ઇક્વિલિબ્રિયમ ઓફ ધ ફોર્મ ઇન પરફેક્ટ કોમ્પિટિશન ઓકે સો આજે આપણે ઇન્ટ્રોડક્શન સમજ્યું આ પાર્ટનું શોર્ટ રન ઇક્વિલિબ્રિયમ ઓફ ધ ફોર્મ ઇન પરફેક્ટ કોમ્પિટિશનનું આપણે ઇન્ટ્રોડક્શન સમજ્યું હવે પછીના નેક્સ્ટ લેક્ચરથી આપણે સમજીશું વેન ધ એવરેજ કોસ્ટ ઇઝ લોઅર ધેન ધ પ્રાઇઝ એન્ડ ફોર્મ ઇઝ અર્નિંગ એબનોર્મલ ઓર સુપર નોર્મલ પ્રોફિટ્સ એનો એક કવ આપણે શીખીશું એનું એક્સપ્લેનેશન શીખીશું પછી આપણે શીખીશું વેન ધ એવરેજ કોસ્ટ ઇઝ ઇક્વલ ટુ પ્રાઇઝ એન્ડ ફોર્મ ઇઝ અર્નિંગ ઓનલી નોર્મલ પ્રોફિટ્સ એનો કવ અને એનું એક્સપ્લેનેશન શીખીશું અને થર્ડ સિચ્યુએશન ઇઝ વેર વેન ધ એવરેજ કોસ્ટ ઇઝ હાયર દેન ધ પ્રાઇઝ એન્ડ ફોર્મ ઇઝ ઇન્કરિંગ લોસીસ તો આપણે થ્રી ફેઝ સમજીશું કે જ્યાં કંપનીને સુપર નોર્મલ પ્રોફિટ મળતો હોય જ્યાં કંપનીને નોર્મલ પ્રોફિટ મળતો હોય અને કંપનીને લોસ ઇન્કર થતો હોય તો આ ત્રણ વસ્તુ સમજવા માટે આપણે ત્રણેય સિચ્યુએશનના અલગ અલગ કવ સમજવા પડશે તો હવે તે આપણે નેક્સ્ટ લેક્ચરથી સ્ટાર્ટ કરીશું તો બની શકે તો હવે બુક્સ સાથે લઈને બેસજો ને આખો જે ક્વેશ્ચન હું સમજાવું એ નોટ ડાઉન કરજો ઓકે સો ધેટ્સ ઇટ ફોર ટુ ડે આઈ વુડ લાઈક ટુ એન્ડ અપ ધ સેશન વિથ મોટિવેશન દેટ ઇઝ ઇફ યુ વોન્ટ ટુ સક્સીડ તમારે જો સક્સેસફુલ થવું છે યુ હેવ ટુ ફોકસ ઇન યોર વર્ક તમે જે કાંઈ વર્ક કરો છો એમાં તમારે ફોકસ્ડ રહેવું પડશે ઓકે થેન્ક યુ સો મચ સ્ટુડન્ટ્સ હેવ એ નાઇસ ડે